રશ્મિકાબેન જોશી છે અને હું પોરબંદર જિલ્લાની શ્રી વિયાણી પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને મેં ગણિતમાં થોડાક નમૂના બનાવ્યા છે. આ થોડા ઘન આકારો છે, એમાં બાળકો એક 3D ઇમેજ ઊભી થાય તો એ ઝડપથી શીખી શકે એટલા માટે મેં આ ઘન આકારો બનાવ્યા છે. અને એમાં નૈવત ખર્જો છે, એટલે કે પાસા દોરી અને અલગથી કાગળમાં કાપી અને એમાંથી દોરી ભરાવી અને એક સમઘન તૈયાર કર્યો છે. જે આપણે દોરી ખેંચીએ તો એક એની 3D ઇમેજ ઊભી થાય છે. આ સમઘન છે જેના દ્વારા બાળક ફલક, ધાર અને શિરોબિંદુ જાતે જ નક્કી કરી શકે છે. એ જ પ્રકારે આ લંઘન છે, તો લંઘનમાં પણ સમઘનની જેમ જ મેં 3D ઇમેજ દ્વારા ઊભું કર્યું છે. આ છે તો ચોરસ તળિયા વાળો પિરામિડ. આની ધાર દેખાય છે. આ છે ત્રિકોણીય પિરામિડ, ચોરસ પિરામિડની જેમ જ છે, પણ એમાં બાળકોને શિરોબિંદુ નક્કી નથી કરી શકતા. તો આ રીતે 3D ઇમેજ હોય તો ખબર પડે કે એના 3 બિંદુ નહીં પણ ઉપરનું એક જ બિંદુ હોય છે. પ્રિઝમ છે અને આ 12 બાજુ વાળો કોણ છે. જેમાં સ્કેનર આપેલા છે, આપણે ગેમ લિંક્સ દ્વારા એને ડાઉનલોડ કરી અને પછી આપણે બાળકોને સૌરમંડળને બોડી પાર્ટ્સની બતાવી શકીએ છીએ. અત્યારે મેં આ સૌરમંડળની એપ ડાઉનલોડ કરેલી છે, તો એમાં આપણને આ ગ્રહો અને સૌરમંડળની આખી ઇમેજ દેખાય છે. અત્યારે આ પૃથ્વી દેખાય છે, પછી આખું સૌરમંડળ દેખાય. આપણે ગમે તે ગ્રહને ટચ કરીએ એટલે આખો એ ગ્રહ એમાં દેખાય છે. જોઈ શકાય છે કે મેં હાથમાં લીધો છે ને આખો ગ્રહ, જાણે આપણે હાથમાં લીધો હોય એમ લાગે. તો બાળકોને એક રમકડું લાગે અને એને ગ્રહોની ને સૌરમંડળની ખબર પણ પડે. એ જ રીતે આ બોડી પાર્ટ્સ માટેનો મર્જ ક્યુબ છે. હમણાં આપણે બતાવવામાં આવ્યો તો એ જ મર્જ ક્યુબ છે, પણ આ બોડી પાર્ટ્સ માટેની છે. એપ્લિકેશન એના માટે અલગ આવે છે. એના માટે આપણે અલગ અલગ આકારોને ટચ કરીએ. ધારો કે બ્રેઇનને ટચ કર્યું છે તો આપણે બ્રેઇનની ઇમેજ અહીંયા દેખાય છે. બાળકોને નજીકથી આપણે બતાવી શકીએ કે બ્રેઇન કેવું હોય, એને જાણે કે બ્રેઇન હાથમાં લીધું હોય તેમ દેખાય, તેમ અલગ અલગ બોડી પાર્ટ્સ દેખાવામાં આવે છે. આંતરડું, લીવર, શરીરના આંતરિક ભાગો દેખાય છે. મેં પૂઠામાંથી બ્લોક બનાવ્યા છે અને એમાં ખાના પાડ્યા છે, જેના દ્વારા બાળકો સમછેદીય પૂર્ણાંક ઝડપથી શીખી શકે છે. તો ધારો કે મેં અહીંયા 5 ખાનાવાળા 2 બ્લોક લીધા છે, એમાં સરવાળો અને બાદબાકી બાળકો કરી શકે છે. ધારો કે આપણે 5 ખાનામાંથી 3 ખાનામાં ગુલાબી કલરના કાગળ રાખ્યા અને બીજા 5 ખાનામાંથી 2 ખાનામાં ગ્રીન કલરના કાગળ રાખ્યા. તો હવે આ ગુલાબી કલરના કાગળ છે તો બાળકો ગણે કે 1, 2 અને 3 છે, તો ઉપરના અંશમાં 3 આવશે અને છેદમાં 5 આવશે. તે જ રીતે અહીંયા ઉપરના અંશમાં 2 આવશે અને છેદમાં 5 આવશે. તો છેદ સરખા છે તો છેદ એક જ વાર લખશે અને ઉપરનો અહીં સરવાળો કરશે. તો સરવાળો કરી શકે અને બાદબાકી પણ કરી શકે. તો તે જ રીતે એ સમપૂર્ણાંકમાં સરવાળો બાદબાકી કરી શકે. તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.